માં આવેલા સતત 2 લાખ ક્યુસેક પાણીને લઈને સૂર્યપુત્રી તાપી નદી 2 કાંઠે વહી રહી છે. કોઝવે છેલ્લા ઘણા દિવસોથી તેની ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો થયો છે. જોકે ઉકાઈમાં આજે ઉત્તરોત્તર પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ ઉકાઈનું લેવલ મેન્ટેન રાખવા હાલ પાણી 2 લાખ મીટર જેટલું છોડાયું છે. ત્યારે ઉકાઈનું લેવલ 337 ફૂટ પર પહોંચી ગયું છે, ત્યારે ભયજનક સપાટી 345 પર છે, જેની સામે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઓછી છે, 2.5 લાખ ક્યુસેક થઈ છે. ઉકાઈના લેવલને મેન્ટેન રાખવા તંત્ર દ્વારા છોડવામાં આવતા 2 લાખ ક્યુસેક પાણીથી સુરતનો કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. કોઝવે આજે તેની ભયજનક સપાટીથી અંદાજે 3.5 મીટર ઉપરથી ઓવરફ્લો થયો, એટલે કે કોઝવેની રસ્તાની સપાટી કરતાં એક અંદાજે 10 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. હજુ આ પ્રકારે આવનારા 2 દિવસ ઉકાઈના લેવલ જાળવી રાખવા પાણી છોડવામાં આવશે તેવી માહિતી મળી રહી છે, જેને લઈને હજુ 2 દિવસ આ પ્રકારની કોઝવેની સપાટી આગામી દિવસોમાં જોવા મળશે, જેની સામે પાલિકા તંત્ર અને જિલ્લા કલેક્ટર તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે કોઝવે ખાતે ઊંચાઈથી તાપીના નયન રમણીય દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ તરફ તાપીનો ઉકાઈ ડેમ ભયજનક સપાટી પર પહોંચ્યો. ઉકાઈ ડેમની જળસપાટી 337 ફૂટ પર પહોંચતા તેના 13 દરવાજા ખોલી દેવાયા છે. ડેમમાંથી તાપી નદીમાં 1.92 લાખ ક્યુસેક પાણી છોડાયું, જેને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ઉકાઈ ડેમની ભયજનક સપાટી પહોંચી નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. દ્રશ્યો જ જોઈ શકાય છે, તેની અંદર સ્પષ્ટ દેખાય છે કે જે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેને જોતા હાલમાં જે સપાટી છે તે 337 પર પહોંચી ચૂકી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી પહોંચતા આસપાસના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં તાપીનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. તાપી 2 કાંઠે થતા અદ્ભુત નજારો છે. તાપીના કિનારે લોકોની ભારે ભીડ જોવા મળી છે. તાપી 2 કાંઠે વહી રહી છે. તાપીનો નજારો જોવા માટે લોકો ઉમટ્યા. તાપી 2 કાંઠે વહી રહી છે અદ્ભુત નજારો. મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને અહીં બ્રિજ ઉપરથી જ આ દ્રશ્યો જોઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો સુરતવાસીઓ માટે આહલાદક છે. રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ભરાઈ ગયા પાણી. મોલની અંદર પાણી ભરાયા, પાર્કિંગમાં પાણી ભરાયા, 1 ફૂટ સુધી ભરાયા પાણી. વરસાદ રહ્યાના 13 કલાક બાદ પણ હજુ સુધી પાર્કિંગમાંથી પાણી નથી ઓસર્યા. તો આ જ પરિસ્થિતિ રાજકોટ સિવિલમાં પણ છે. હજુ ત્યાં પાણી ભરાયેલા છે, 13 કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા. થોડા દિવસ પહેલા જ અહીં પાણી ભરાઈ ગયા હતા, જે ટ્રોમા સેન્ટરની સામેની બાજુ પાર્કિંગની અંદર જ પાણી ભરાતા હાલાકીનો સામનો મેડિકલ સ્ટાફને કરવો પડી રહ્યો હતો. ફરી એક વખત સિવિલ હોસ્પિટલની અંદર વરસાદી પાણી છે તે ઘૂસી ચૂક્યા છે. હાલ અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર આવેલા વિશાલ ન્યુરો ડાયગ્નોસ્ટિક સેન્ટરના જે દ્રશ્યો છે, જેમાં આપ જોઈ શકો છો કે 4 ફૂટથી પણ વધુ કહી શકાય કે જે પાણી છે તે હાલ અત્યારે વરસાદી પાણી છે તે હાલ અત્યારે ભરાઈ ચૂક્યા છે. ચોક્કસ જે ડાયગ્નોસ્ટિક સેન્ટરના જે કહી શકાય કે જે મશીનો છે તેની અંદર તે પણ અત્યારે પાણીની અંદર ડૂબી ચૂકી છે. તો સાથોસાથ જે ઇલેક્ટ્રિક રૂમ છે તે પણ અત્યારે પાણીની અંદર હાલ અત્યારે ગરકાવ છે તે થઈ ચૂક્યો છે. તો બીજી તરફ પણ આપ જે જોઈ રહ્યા છો કે કયા પ્રકારની હાલત રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર દેખાઈ રહી છે. ચોક્કસ અહીંયા મચ્છરના લાર્વા છે તે પણ જોવા મળી રહ્યા છે. તો સાથોસાથ જે ગંદકી છે તે પણ હાલ અત્યારે જોવા મળી રહી છે. ચોક્કસ આ દ્રશ્યો જોઈને એક જ સવાલ છે તે મનમાં ઉઠી રહ્યો છે કે આખરે આ સિવિલ હોસ્પિટલ છે તે સારવારનું ઘર છે કે રોગચાળાનું ઘર. કેમેરામેન અમિત લશ્કરી સાથે અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદમાં વરસાદને 24 કલાક વીતી ગયા છે, તેમ છતાં અમુક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા. અમદાવાદના મકરબા વિસ્તારમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, તે રોડ પર હજુ પણ પાણી હોવાને કારણે અહીં લોકો પરેશાન થઈ ગયા છે. પરિસ્થિતિ એ છે કે આસપાસનો જે વિસ્તાર નીચાણવાળો છે તેમાં પણ પાણી ભરાયા છે. ધીમે ધીમે રસ્તો રોડ કરીને હવે જે રીતે સામે આવી રહ્યું છે, રોડ પરનું પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. આ પરિસ્થિતિની જાણ News18ના સંવાદદાતાને થઈ, ત્યારે અહીંના સ્થાનિકો સાથે તેમણે વાત કરીને જાણી કે આખર આ મકરબામાં દર વર્ષે ભરાય છે પાણી.
અમદાવાદમાં સાપ તો ગયો પરંતુ લીસોટા રહી ગયા તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદે 24 કલાક થઈ ગયા છે પરંતુ હજુ પણ કેટલાક વિસ્તાર છે કે જેમાં પાણી ભરાયેલા રહે છે. હવે આ વાતને કોર્પોરેશનની સફળતા કહો કે નિષ્ફળતા, આવો જ એક વિસ્તાર હું આપને બતાવી રહી છું. આ વિસ્તાર છે મગરબા રોડ ઉપર. આપ જોઈ રહ્યા છો કે અહીં પણ પાણી છે અને અમુક કેટલાક વિસ્તારો છે કે જેમાં હજુ પણ પાણી ભરાયેલા છે. વરસાદ તો જતો રહ્યો, 24 કલાક પણ વીતી ગયા પરંતુ હજુ સુધી અહીંયા પાણી ઓસર્યા નથી. લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, કેટલા સમયથી પાણી ભરાયેલું છે? જે દિવસથી વરસાદ ચાલુ છે તે દિવસથી પાણી અહીં ભરાયેલું છે. ઘણી વખત કોર્પોરેશનમાં અમે એપ્લાય ફરિયાદી નોંધાઈ છે પણ કે ઉતરી જશે, પાણી ઉતરી જશે, હજુ સુધી એનો કોઈ નિકાલ થયો નથી, થતો પણ નથી. ગઈકાલે જે વરસાદ પડ્યો હજુ સુધી આ એ જ પાણી છે? એ જ પાણી છે. સામેની સાઈડમાં જે ગાર્ડન છે, ગાર્ડન બંજર પડી રહેલો છે. એ બંજરના અંદરથી જીવ જંતુઓ, સાપ વગેરે બધું, કાલે તો બે લેડીઝો ત્યાં આગળ પડી ગઈ છે ચાલુ ગાડીમાં, અને 3-4 ગાડી ત્યાં આગળ ફસાઈ ગયેલી છે. આ જે છે, જે મને દુકાન જેવું દેખાય છે એની પાછળ પણ પાણી ભરાયેલું પડ્યું છે, તળાવ જેવું પાણી ભરાયેલું છે, ત્યાં આગળ હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લીધા જ નથી. સવારે પણ મેં કોર્પોરેશનમાં જાણ કરી તો કે પાણી ઉતરી જશે, હમણાં મોકલું છું, કાલે મોકલું છું, થોડી વારમાં મોકલું છું, આ રીતના વાયદા બજાર ચાલે છે. તો પાણી ભરાયું તેને તો ક્યાંક ને ક્યાંક સફળતા માની રહ્યું છે કોર્પોરેશન કે પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે કે જેમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને તેને કારણે લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, News 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં વરસાદે વિરામ લઈ લીધો, હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા છે પાણી. અમદાવાદ શહેરથી થોડી જ દૂર આવેલા કરોડોના બંગલામાં એક જ રાતમાં વરસાદી પાણીમાં ઘરકાવ થઈ ગયા. ગોકુલધામ ટાઉનશીપમાં 400થી વધુ બંગલા આવેલા છે તો શહેરથી 3 કિલોમીટર દૂર સરખેજ સાણંદ રોડ પર ગોકુલધામ ટાઉનશીપના વરસાદી પાણી હજુ ઓસર્યા નથી. વૈભવી બંગલાઓની સ્થિતિ હાલ નરકાગાર જેવી બની છે. 2 ફૂટ પાણી ઘરમાં લોકોના પેસી ગયેલા છે અને ઘર વખરીનું પણ ઘણું નુકસાન થયું છે. ગઈકાલે ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલને ફોન કર્યા બાદ, પટેલ સાહેબ નાયબ કલેક્ટર જોડે ચર્ચા કર્યા બાદ, નાયબ કલેક્ટરશ્રીએ તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રી વગેરે બધા ભેગા થઈ અને એક નેર્યુ જે નવરત્ન બિલ્ડર જે છે એને પૂરી દીધેલા છે એ ખુલ્લું કરવા માટેની કોશિશ કરી છે. અહીંયા ગાડી લાઇટો વારેઘડે જતી હોય છે એના કારણે પણ તકલીફ પડે છે. દૂધની પણ બહુ, કારણ કે દૂધવાળા પણ આવતા નથી એટલા પાણીમાંથી. કામવાળાની તો હોય જ તકલીફ, કારણ કે પાણીમાંથી આવી જ ના શકે. અને કોઈ પાણી જવાનો કોઈ નિકાલ છે જ નહીં, કોઈ જગ્યા પણ નથી. તો એના માટે વિચારે તો બહુ સારું. કોઈ ખાધું નથી, પીધું નથી. બધા આ બધા પાણીમાં ને પાણીમાં કામ કરે છે. એની અંદર કોઈ પણ ગટર લાઇનની કે પાણીની સુવિધા નથી, કોઈ પ્રાથમિક સુવિધા નથી. લોકોના ગટરના જે પાણી છે અંદર ઉભરાઈને ઘરમાં આવી રહ્યા છે. બહારનું જે આ ગટરનું પાણી લોકો છોડી રહ્યા છે, આ ગટરનું જ પાણી છે વધાર પડતું, અને એ પાણી એ ઘરમાં આવી રહ્યું છે. જ્યારે આ પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય તો આ 3-3 કરોડના ઘરના મતલબ શું? જિલ્લા પંચાયત વાળા પ્રમુખ જે છે એમને બી વાત કરી, ધારાસભ્યને વાત કરી, પણ બધા લોકો આવે છે જાય છે પાછું, એનું એજ દર વર્ષે આની આ પરિસ્થિતિ ઊભી ઊભી રહે છે. આનો કાયમી નિકાલ થાય તે માટે અમારી રજૂઆત છે. અમદાવાદમાં 24 કલાકથી વરસાદે વિરામ લીધો છે તેમ છતાં હજુ પણ વરસાદી પાણી અમદાવાદના કેટલાક વિસ્તારોમાંથી ઓસર્યા નથી. કરોડો રૂપિયાના બંગલા જે છે તે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્ય જે છે સરખેજ સાણંદ રોડ પર આવેલા જે ગોકુલધામ ટાઉનશીપના જે છે બંગલો, જે KP બંગલોસનું છે, KP કોટિયાર જે છે કે ત્યાં અહીંયા એપાર્ટમેન્ટ છે તે પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે. અને અહીંયા વરસાદી પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં હોવાના કારણે અહીંના લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને હજુ પણ રસ્તાઓ ઉપરથી પાણી ઓસર્યા નથી અને તેના કારણે અહીંના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે સંજય ટાંક, News 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં અત્યારે